હેલો એવરી હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા માટેનું પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનસીઆરટી ન્યૂ ડેલ્લી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા બે તબક્કામાં લેવાનાર છે પ્રથમ પરીક્ષા તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ સોળ એક બે હજાર બાવીસ રવિવારના રોજ યોજવામાં આવશે આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ 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 ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસથી બાવીસ દસ બે હજાર એકવીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણાના નિયમોની વાત કરીએ તો એનટીએસસી પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત કોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે બીજા તબક્કાની પરીક્ષા એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા લેવામાં આવશે જેના આધારે શિષ્યવૃત્તિ મળવાપાત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે એટલે કે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે જે વિદ્યાર્થી પ્રથમ તબક્કાની પરીક્ષામાં પાસ થઈ જશે તેવા વિદ્યાર્થીઓએ બીજા તબક્કાની એક્ઝામ આપવાની રહેશે અને બીજા તબક્કાની એક્ઝામમાં જે વિદ્યાર્થી પાસ થઈ જશે તેને અહીં દર્શાવ્યા મુજબ સ્કોલરશીપ આપવામાં આવશે ધોરણ અગિયાર તથા ધોરણ બારમાં વાર્ષિક રૂપિયા પંદર હજાર સ્કોલરશીપ મળશે અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે વાર્ષિક રૂપિયા ચોવીસ હજાર શિષ્યવૃત્તિ મળશે પીએચડી અભ્યાસ માટે યુજીસીના અનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે વાત કરીએ પરીક્ષાના કાર્યક્રમ વિશે તો સત્તર નવ બે હજાર એકવીસના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું ઓગણત્રીસ નવ બે હજાર એકવીસથી બાવીસ દસ બે હજાર એકવીસની વચ્ચે દરેક વિદ્યાર્થીએ વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે ઓગણત્રીસ નવ બે હજાર એકવીસથી પચીસ દસ બે હજાર એકવીસની વચ્ચે દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી ફીસ પે કરી નાખવાની રહેશે તારીખ સોળ એક બે ના રોજ દરેક વિદ્યાર્થીએ પ્રથમ તબક્કાની પરીક્ષા આપવાની રહેશે વાત કરીએ લાયકાતની તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ દસમાં કોઈ પણ માન્ય બોર્ડની ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા ખાનગી શાળા લોકલ બોડી શાળા અથવા કોઈ પણ માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનટીએસસીની પરીક્ષા આપી શકશે જે વિદ્યાર્થી મુક્ત દૂરવર્તી શિક્ષણ કેન્દ્ર એટલે કે ઓપન લર્નિંગ ડિસ્ટન્સમાં અભ્યાસ કરતા હોય તેવા એક સાત બે હજાર એકવીસના રોજ અઢાર વર્ષથી ઓછી ઉંમરના નોકરી ન કરતા તેમજ પ્રથમ વખત ધોરણ દસની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે વિદેશમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ બીજા તબક્કાની પરીક્ષા માટે સીધી ઉમેદવારી કરી શકશે આ માટે એનસીઆરટીની વેબસાઇટ પર જાન્યુઆરી બે હજાર બાવીસમાં પ્રસિદ્ધ થનાર આવેદનપત્ર અઠ્ઠાવીસ બે બે હજાર બાવીસ સુધીમાં એનસીઆરટી દ્વારા સૂચવવા મુજબ ભરવાનું રહેશે વાત કરીએ આવક મર્યાદાની તો એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા નક્કી થયા મુજબ આ પરીક્ષામાં આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે કે તમારી ઇન્કમ કોઈ પણ હોય તેની સાથે કોઈ લાગુ પડતું નથી દરેક સ્ટુડન્ટ આના માટે એલિજિબલ રહેશે ઇન્કમની કોઈ લિમિટેશન નથી જે વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવાને પાત્ર ઠરે છે તે વિદ્યાર્થીને પૂરેપૂરી સ્કોલરશીપ આપવામાં આવશે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા સિત્તેર રહેશે પીએચ ઓબીસી એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા પચાસ રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં વાત કરીએ ફી કેવી રીતે પેમેન્ટ કરવાનું રહેશે તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરવાની રહેશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ ચલાન અથવા એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને વિગતો ભરવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડમાં વિકલ્પોથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગયું તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને એ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કસોટીનો પ્રકાર બે રીતનો રહેશે બૌદ્ધિક યોગ્યતા કસોટી મેટ અને શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ સેટની અંદર ગણિતના વીસ પ્રશ્નો વિજ્ઞાનના ચાલીસ પ્રશ્નો અને સામાજિક વિજ્ઞાનના ચાલીસ પ્રશ્નો રહેશે બંને કસોટીમાં સો સો ક્વેશ્ચન પૂછવામાં આવશે દરેક ક્વેશ્ચન એક માર્કના રહેશે એટલે કે ટોટલ સો સો માર્ક્સ રહેશે અને બંને માટે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમયગાળો આપવામાં આવશે કસોટી એક માટે પણ અને કસોટી બે માટે પણ કસોટીનું માળખું કઈ રીતનું રહેશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે એટલે કે પેપર તમારું ઇંગ્લિશમાં પણ આવશે અને ગુજરાતીમાં પણ આવશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન બેસ્ડ એમસીક્યુઝ રહેશે દરેક વિદ્યા દરેક વિદ્યાર્થીએ દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે તેનું ખાસ ધ્યાન રાખવું આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે જો તમારા કોઈ પ્રશ્નનો જવાબ ખોટો હોય તો તમારા માર્ક્સ કટ થશે નહીં એટલે કે નેગેટિવ માર્કિંગ નથી અંધ વિદ્યાર્થીઓને બંને વિભાગમાં ત્રીસ ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા કક્ષાએ રાખવામાં આવશે એટલે કે તમે જે જિલ્લામાં છો તે જિલ્લામાં કોઈ પણ સ્કૂલની અંદર તમારું પરીક્ષાનું સેન્ટર આવી શકશે જ્યાં તમારે પરીક્ષા આપવાની રહેશે વાત કરીએ ક્વોલિફાઇંગ ગુણની જનરલ અને ઓબીસી તથા ઇડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વોલિફાઇંગ ગુણ ચાલીસ ટકા તથા એસસી એસ તથા પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વોલિફાઈંગ ગુણ બત્રીસ ટકા રહેશે વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની તેના માટે હું અલગથી જો જરૂર જણાય તો વિડીયો બનાવીશ પણ દરેક વિદ્યાર્થી અહીં લખેલ દરેક સ્ટેપને વિડીયો પોઝ કરીને રીડ કરી લે તો પણ પોતાનું ફોર્મ જાતે ઓનલાઈન ભરી શકશે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસથી બાવીસ દસ બે હજાર એકવીસની વચ્ચે દરેક વિદ્યાર્થીએ આ વેબસાઇટ ઉપર જઈને અરજીપત્ર ભરવાનું રહેશે અહીં દરેકે દરેક સ્ટેપ આપેલ છે તે સ્ટેપ તમે જોઈને તમારું ફોર્મ ઈઝીલી તમે ભરી શકો છો શાળાની વિગતો માટે શાળાનો ડાઇસ નંબર નાખવાનો રહેશે અહીં તમે જોઈ શકો છો દરેકે દરેક સ્ટેપ આપેલ જ છે તે ફક્ત તમારે એકવાર રીડ કરી લેવા અને તે પ્રમાણે તમે તમારું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો તેમ છતાં જો તમને જરૂર જણાય તો હું આના માટે એક ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનો તેનો એક અલગથી વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈશ વાત કરીએ જરૂરી આધારો અથવા પ્રમાણપત્રોની તો ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ કાઢી તેની સાથે નીચે મુજબના આધારો અથવા પ્રમાણપત્રો જોડવાના રહેશે ઓનલાઈન ફી ભર્યાની કોપી કેટેગરી અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો નોન કિમિલ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ કેન્દ્ર સરકારની યાદીમાં ઓબીસી કેટેગરીનો વિદ્યાર્થી હોય તો બીજા તબક્કાની પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની રાજ્યના નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની બીજા તબક્કાની પરીક્ષા એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા બાર છ બે હજાર બાવીસના રોજ યોજવામાં આવશે સ્ટેજ ટુ માટે નીચે મુજબની ક્વોલિફાઈંગ અનામત નક્કી થયેલ છે એસસી કેટેગરી માટે પંદર ટકા બેઠક અનામત રહેશે એસટી કેટેગરી માટે સાત પોઈન્ટ પાંચ ટકા બેઠક અનામત રહેશે ઓબીસી કેટેગરી માટે સતાવીસ ટકા બેઠક અનામત રહેશે ઓબીસી અનામતનો લાભ કેન્દ્ર યાદીમાં સમાવેશ થયેલ હોય અને નોન કેમ્યુલર હોય તેઓને જ મળવાપાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે દસ ટકા બેઠક અનામત રહેશે અને ખાસ ધ્યાન રાખવું કે તમારા માટે આવક મર્યાદા આઠ લાખ મેક્સિમમ છે પીએચ કેટેગરી માટે ચાર ટકા બેઠક અનામત રહેશે અરજીપત્ર ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબરનો સંપર્ક કરી તમે તમારી મુશ્કેલીનું નિવારણ મેળવી શકો છો આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્ન અથવા ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો અને ઓનલાઈન અરજી ભરવા માટે જો તમને જરૂર જણાય તો હું ઓનલાઈન વિડીયો બનાવીશ જો જરૂર જણાતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને પણ મને કહી શકો છો જય હિન્દ વંદે માતરમ